सूरत शहर में साइबर फ्रॉड ना केस में वधारो थई रह्यो छे, त्यारे वधु एक आवी घटना सामे आवी छे, जेमां एक्सप्रेस बीज बिजल लॉजिस्टिक सोल्यूशन प्राइवेट लिमिटेड कंपनी नी सिस्टम ना आईडी पासवर्ड मेळवीने केटला किस्मोए कंपनी नी मंजूरी वगर 2648 जेटला पार्सलो कंपनी नी सिस्टम में डिलीवर थई गया हता, तेवुं होवानुं जणावी गैरकायदेसर रीते आर्थिक लाभ मेळव्यो हतो। आ बाबते साइबर क्राइम पोलीस ने फरियाद मळता पोलीसे हाल बे आरोपी नी धरपकड करी छे। सूरत शहर साइबर क्राइम पोलीस स्टेशन में एक्सप्रेस बीज बिजल लॉजिस्टिक सोल्यूशन प्राइवेट लिमिटेड कंपनी द्वारा एक फरियाद नोंधवामां आवी हती, जेमां उल्लेख करवामां आव्यो हतो के 6/7/2022 थी 9/7/2022 दरमियान कोई अजाण्या इसमोए गैरकायदेसर रीते आर्थिक लाभ मेळववा माटे गमे ते रीते कंपनीनी सिस्टमना आईडी पासवर्ड मेळवी लीधा हता अने कंपनीनी मंजूरी वगर ज कंपनीमां आवेला मीसो कंपनीना 2648 जेटला पार्सलो कंपनीने ग्राहकने डिलीवर करी दीधा होवानुं बतावीने कंपनी साथे छेतरपिंडी अजाण्या इसमो द्वारा करवामां आवी हती। आ मामले फरियादना आधारे सूरत शहर साइबर क्राइम पोलीस द्वारा टेक्निकल सर्वेलन्सना आधारे तपास शुरू करवामां आवी हती अने साइबर क्राइम पोलीसे बातमीना आधारे प्रणव कुमार परिडा अने रवि काछड़िया नामना बे इसमोनी धरपकड़ करी छे, जेमां प्रणव कुमार मूळ ओडिशा गंजामनो रहेवासी छे अने अमरोली छापरा भाठा रोड पर आवेला जलाराम नगरमां रहे छे अने ते ऑनलाइनना धंधा साथे संकळायेलो छे। बीजो आरोपी रवि काछड़िया मूळ अमरेली मोणपुरनो रहेवासी छे અને તે હાલ સુરતના પૂણા ગામના શાંતિનગર સોસાયટીમાં રહે છે। આરોપી પણ ઓનલાઈનના વેપાર સાથે સંકળાયેલો છે। સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે। આ ઉપરાંત મીસો કંપની પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે। સુરતની એક ડિલિવરી કંપની જેનું નામ છે એક્સપ્રેસ બીઝીબી લોજિસ્ટિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેઓ ડિલિવરીની કામગીરી સાથે સંકળાયેલા છે, તેઓને અચાનક ખ્યાલ આવ્યો કે તેઓના જે સેલિંગ માટેના જે યુઝર આઈડી હોય છે તેનો ગેરઉપયોગ કરીને કોઈ વ્યક્તિઓએ જે સામાન છે તેઓની ડિલિવરી લઈને અને સામેની વ્યક્તિને ડિલિવરી આપીને આર્થિક લાભ મેળવવા અનુસંધાને તેઓના સિસ્ટમની અંદર જઈને તેમના યુઝરને પાસવર્ડની ચોરી થયેલ છે। તે અનુસંધાને તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલમાં તે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 66C તથા 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી। જે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર સેલને પ્રાથમિક સફળતા મળી છે, જેમાં જે અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે। એક વ્યક્તિનું નામ છે પ્રણવ કુમાર, સન્નો મિત્ર પરિડા, જેઓ અમરોલી સુરતનામાં રહે છે અને મૂળ ગંજામ ઓડિશાના છે, જેઓ તથા અન્ય રવિભાઈ મનસુખભાઈ કાછડિયા, જેઓ ગોણપુર અમરેલીના રહેવાસી છે, જે હાલ સુરતમાં રહે છે, તેઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ જે પ્રકારની મોડસ ઓપરેન્ડી છે, જેમાં ગુનામાં જે ડિલિવરી કંપની છે જેઓ વસ્તુઓ લે એક જગ્યાએથી લઈને બાયર સુધી પહોંચાડવાની જે કામગીરી કરતા હોય છે તેઓના યુઝરનેમ અને પાસવર્ડ ચોરી કરવામાં આવે છે। ચોરી કર્યા બાદ કોઈ પણ જગ્યાએથી જે સેલર પાસેથી વસ્તુ લેવાની હોય છે તેની પાસેથી યુઝરનેમ પાસવર્ડનો યુઝ કરીને ત્યાંથી વસ્તુ લઈને જે બાયર છે જેને પહોંચાડવાની હોય છે તેઓ સુધી પહોંચાડીને એ પ્રકારનું યુઝરનેમ પાસવર્ડનો યુઝ કરીને વસ્તુઓ ખરેખર રિયલમાં પહોંચતી નથી હોતી, પરંતુ પાસવર્ડના માધ્યમથી તેઓ સિસ્ટમમાં જઈને તેને પહોંચી ગઈ છે તેવું બતાવીને આર્થિક લાભ મેળવવાના ભાગરૂપે આ પ્રકારનું કામગીરી કરતા હોય છે। હજી પણ આ તપાસ ચાલુ છે। આ તપાસમાં હજી આગળની કંપની જે છે તેની પાસેથી માહિતી મંગાઈ છે મીશો કંપની પાસેથી, અને માહિતી અનુસંધાને તે પણ ધ્યાન રાખવામાં આવશે કે કયા પ્રકારના ઓર્ડરો કરવામાં આવેલા હતા અને ઓર્ડરના માધ્યમથી શું શું આર્થિક લાભ મેળવવાની કોશિશ કરેલી છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।